વર્ધી છો તો પછી ગોટાળા નહીં ચાલે આ એટલે બોલવું પડ્યું છે કે બે દિવસ અગાઉ સમયે તમે કાર્યક્રમ જોયો તો રાજકોટના પોલીસ મનોજ અગ્રવાલ વિરુદ્ધ ભારતીય જનતા પક્ષના પહેલા આરોપ લગાવ્યા ત્યારબાદ ભાજપના જ સાંસદે આરોપ લગાવ્યા થયું શું છેલ્લા અડતાલીસ કલાકમાં એક પણ નિવેદન સરકાર તરફથી નથી આવ્યું હા એટલું ચોક્કસથી કહેવાયું કે એડિશનલ ડીજીપીને એની તપાસ સોંપાઈ છે હવે તપાસ કેવી થશે શું થશે તપાસ ક્યારે થાય છે આપણે જાણીએ છીએ અને એટલે મને લાગ્યું કે માન્ય ગૃહ શ્રી બહુ બધા કામોમાં વ્યસ્ત હોય તેમના સુધી કેટલીક વાતો તપાસમાં ના પહોંચે તો હું પહોંચાડી દઉં કારણ કે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ પણ તો હોવું જોઈએ કારણ કે એક પોલીસ કમિશનર જેમનો પગાર અઢી લાખથી મહત્તમ ત્રણ લાખ રૂપિયા ભાડા ભથ્થા સાથે રાજકોટથી અમદાવાદ આવતા ગાંધીનગર જતા કે ગાંધીનગર કેમ જાય છે આપણે જાણીએ છીએ એ પગાર ત્રણ લાખથી વધુ થતો નથી છતાં પણ એ જ આઈપીએસની કેટલી સંપત્તિ છે આપને યાદ કરાવું બે દિવસ પહેલાં મેં કહેલું કે આખો કચ્ચો ચિઠ્ઠો ખોલીશ અને છે છે એટલે હર્ષભાઈ જો કાર્યવાહી આપ કરવા જ માગતા હોય તો આપના અધિકારીઓને કહેજો આ તરફ પણ નજર નખાય મારી જોડે પુરાવા છે પુરાવા મનોજ અગ્રવાલની સંપત્તિને લઈને છે અમદાવાદનો કલ્હાર બંગલો સાયન્સ સિટી વિસ્તારમાં જે પરમ દિવસે એના દ્રશ્યો જોઈ લો આ બંગલો છે વારની અંદર બે પ્લોટ છે અત્યારની પચીસો એક થી દોઢ લાખની વચ્ચે ગણાય છે કદાચ આઈપીએસ આઈપીએસનું કહેવું એવું પાંચ દસ વર્ષ પહેલાં લીધો હતો તો એ વખતે પચાસ હજાર પણ ભાવ ગણીએ વારનો તો બી સાડા બાર કરોડ રૂપિયા જમીનની જ કિંમત થાય સાડા બાર કરોડ રૂપિયા જમીનની કિંમત હોય તો વર્ષે છત્રીસ લાખ જેનો પગાર હોય એ કેટલા વર્ષ નોકરી કરે તો સાડા બાર કરોડ રૂપિયા ભેગા થાય માન્ય સંઘવી સાહેબ જે પણ તપાસ અધિકારીઓને કહેજો આ પહેલો પુરાવો બીજો પુરાવો તમને કહી દો આપ ગાંધીનગરમાં રહો છો ગાંધીનગરની અંદર જ આ અધિકારી અધિકારીશ્રીનો એક બંગલો છે જે પચાસ હજાર રૂપિયાના ભાડે અપાયેલો છે આપ તપાસ કરી લેજો જો કે સાચા ખોટા દસ્તાવેજ કોના નામે થાય એ પણ ચેક કરી લેજો કારણ કે તો અધિકારી સાહેબ છે આ જે જમીન ખાલી કરવાની વાત કોઈની ઉઘરાણી કઢી આપણે એમાંથી પંદર ટકા લેવાની વાત આ બધાની તપાસ તમે તમારા પક્ષના ધારાસભ્યની વાતમાં કેટલો ભરોસો કરો છો હું નથી જાણતો પણ આ દ્રશ્યો ઉપર ભરોસો કરજો અને જો તો પણ જરૂર લાગે કે જો અમે જોડે આવીશું મેં તો જોયેલો જ છે આ બંગલો કલ્હાર સોસાયટીમાં આ બંગલો અમે જોયેલો જ છે એબીપી અસ્મિતા સંવાદદાતા કુશાંગ સોની આનું આ શૂટિંગ કરી લાવેલા એટલે આ જે સાહેબ ગાંધીનગરના ચક્કર મારી રહ્યા છે આજે રાજકોટમાં નહોતા કદાચ કાલે રાજકોટ હાજર થશે પણ એ સાહેબને કહેજો પૂછજો કે સાહેબ બધી ડાઈ ડાઈ વાતોની સામે આ તો જવાબ આપો બંગલો ક્યાંથી બન્યો આ સાડા બાર કરોડ રૂપિયા જૂની કિંમત ગણીએ અત્યારે પચીસ કરોડ થાય તો એ બંગલાના પૈસા આવ્યા ક્યાંથી પુસ્તેની પૈસા લઈને આવ્યા હોય તો કદાચ માની લઉં પણ એવું તો નથી જ પાછું એટલે તપાસના નામે કોઈ નાટક ન થાય ને એટલે લાગ્યું બોલવું પડશે બીજું આખી વાતોમાં એક નવો ફણગો ફૂટ્યો પોલીસ ક્યાંથી ક્યાંથી આવક કરે છે તો જોવો સ્વરક્ષણ માટે હથિયારનો પરવાનો મળતો હોય છે તમે એપ્લાય કરો તમને કોઈ થ્રેટ હોય તો તમને હથિયાર મળે હવે હથિયારના પરવાના માટે પૈસા ઉઘરાવે છે રાજકોટ પોલીસ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ કમિશનર અને આરોપ નથી લગાવી રહ્યો વિપક્ષ પણ નથી લગાવી રહ્યું આ આરોપ ભારતીય જનતા પક્ષના સાંસદ રામભાઈ મોકરિયા અને ભાજપના જ કોર્પોરેટર જી હા રાજકોટ ભાજપના જ કોર્પોરેટરે કહ્યું છે કે હથિયાર મેળવવા માટે દલાલો થ્રુ એ તો સારો શબ્દ વાપરતા હતા એજન્ટ એજન્ટ એજન્ડા હોય દલાલ જ કહેવાય અને બીજો દેશી ભાષામાં શબ્દ હું નથી બોલવા માગતો કારણ કે મારી ચેનલનું નામ એબીપી અસ્મિતા છે એટલે ગુજરાતની અસ્મિતાનું ધ્યાન રાખી એ બોલતો નથી પણ માન્ય ગૃહ શ્રી વેપન માટે લાયસન્સ ના પૈસા લેવાય છે પાંચ લાખ લઈએ કોઈ કે ચાર લાખ લઈને કોઈ કે ત્રણ લાખ લઈએ કોઈ કે આઠ લાખ લીધે એટલે અલગ અલગ હોય એમાં એજન્ટો હોય છે એજન્ટો એમાં હું એ ખબર મારે લાયસન્સ કાઢવું હોય તો પછી મારે કંઈ લાંબી હરિયાપટ્ટી ન કરવી હોય તો એજન્ટો હોય એજન્ટોને કામ સોંપી હોય વાલીઓ લાઇસન્સ હથિયાર ના લેવાના હોય તો એમાં પણ કંઈ ભ્રષ્ટાચાર થાય છે કોઈ અગ્રણી એની રજૂઆત કરે કે ભલામણ કરે કોઈ પ્રેસ રિપોર્ટર કે કોઈ પ્રેસના માલિક ભલામણ કરે તો એની પાસેથી પૈસા ન લઈ શકાય એટલે એમને કોઈને કોઈ હિસાબે ટીંગાળી રાખે છે અને કોઈ ડાયરેક્ટ જાય એને એજન્ટ થ્રુ તો એને તરત લાયસન્સ મળી જાય છે આ એક ભ્રષ્ટાચાર માનનીય સંઘવી સાહેબ આ અત્યારના લાયસન્સમાં રાજકોટમાં વહીવટો ચાલે છે આપણે સાંભળી લીધું હવે તપાસમાં તમને પણ સમય ના હોય અધિકારીશી સમય ના હોય તો આ માન્ય કમિશનર સાહેબના કેવા સંબંધ છે ને એની આ તસવીર જુઓ તસવીર જોજો આ તસવીરમાં માન્ય કમિશનર સાહેબ જે દેખાઈ રહ્યા છે આ જોઈ શકો છો બ્લેઝરવાળા એમની બાજુમાં જોઈ શકો છો એ ભાઈ છે ભૂપતભાઈ એ તસવીર રાખીશું કમિશનર સાહેબ જે રિસેપ્શન માલવા ગયા હતા ને એ તસવીર મારી ટીમને કહી છે તસવીર પ્લે કરે આ તસવીર જોઈને પાછળ પેલા પીઆઈ સાહેબ કે પીએસઆઈ સાહેબ હશે જે હપ્તાખોરીને આખી વાર્તા ચલાવતા હતા આ લગ્નમાં તો જાય કોઈના પણ જાય પણ આ કોના લગ્નમાં ગયા હતા કહી દઉં તમને ભૂપતભાઈ ભરવાડ એના લગ્ન એમના ત્યાં રિસેપ્શનનો કાર્યક્રમ હતો એની અંદર માનનીય કમિશનર સાહેબ ગયા હતા સામાન્ય નાગરિકના ત્યાં સાંભળવાનો સમય નહીં પણ ગયા હતા ભૂપતભાઈ કોણ છે તો આ ભૂપતભાઈ ઉપર જમીનના અનેક કૌભાંડોના આરોપ છે ગેંગ ચલાવતા હોવાનો આરોપ છે સોળ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિ છે એક વર્ષમાં સાત થી વધુ ગુના નોંધાયેલા છે છતાં એમની સામે ગુસ્સી ટોકની કાર્યવાહી નહોતી થતી અને એમના પરિવારના લગ્ન પ્રસંગની અંદર માન્ય કમિશનર સાહેબ જતા હોય તો પછી ક્યાંથી ગુનો નોંધાવવાનો જો કે સારી વાતે રહી છે કેવા ભાઈ જે ખરા એમની ભૂપતભાઈ એમની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત પણ કરી છે અને વોન્ટેડ આરોપી હતા ભૂપતભાઈ હવે કમિશનર સાહેબને કદાચ ક્રાઇમ રેકોર્ડ તો જોતા હશે અને પેલા ક્રાઇમ બ્રાન્ચવાળા ભાઈ પાછળ ઉભેલા છે ફોટો પડાવવા એમનો રૂડો રૂપાળો ચહેરો બતાવવા એમને તો ખબર જ હોય કે આ ભૂપતભાઈ કોણ છે ને કેટલા ગુના નોંધાયા એટલે હર્ષભાઈ સંઘવી સાહેબ આજે તમને મળવા આવતા છે કમિશનર સાહેબ મુખ્યમંત્રીશ્રીને મળતા હશે ને તમને ખાલી પૂછજો કે આ ભૂપતભાઈ જોડે હો તો કેવો સંબંધ હતો ભાઈ કે તમને સૂટ બૂટ પહેરી નહીં ધોઈને પરફ્યુમ છાંટીને ત્યાં જવાનો સમય મળેલો ટાઈ બાઈ પહેરીને આ પૂછવું જરૂરી છે આ તપાસ જરૂરી છે અને આ કઈ પોલીસ છે એની સામે આજે બીજો પાછો આરોપ લાગ્યો બે બંધુઓએ આજે આરોપ લગાવ્યો કે રાજકોટ પોલીસે તેમને ઉઠાવેલા હતા આજે જોઈ રહ્યો છે એમને આરોપ લગાવ્યો છે કે રાજકોટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ બે ભાઈઓને ઉઠાવી ગયેલી કેમ તો ગાંધીધામની અંદર કોઈની જોડે ત્યાં ભાઈએ સોમિલનો માલ લીધો હશે એના પેમેન્ટનો કોઈ ઝઘડો હતો ઉઠાવી ગયા ક્રાઈમ બ્રાન્ચ ચેક લખાવાયા ફિગર ભરાવડાય ધાક ધમકી સહી કરાવડાઈ આ બે લોકો સામે આવ્યા સંઘવી સાહેબ એમનો નંબર જોતો હતો તો પણ આપી દો આપણા તપાસ અધિકારીને જોતો હતો જો જોકે એમને તો પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું અને એવા મારેલા ને બે જણાના આની એ તસવીર હું બતાવી રહી શકતો સંઘવી સાહેબ જ્યારે પણ એ લોકો મળે ને અને જે મારવાળા પોલીસવાળાને ખબર છે ક્યાં ક્યાં માર્યા હતા અને કેવી રીતે માર્યા હતા અને એ જ પીએસઆઈ સાહેબને ને પાછા કયો લઈ આવેલા તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં મેડલ આપવા બહુ સારું કામ કર્યું હતું એટલે જોકે હવે સસ્પેન્ડ કર્યા એવા સમા સસ્પેન્ડ બદલી કરી બદલી કરી એવા સમાચાર આવ્યા છે અને શું કરેલું આખાને આખા પરિવારના ત્યાં જઈ લાકડીએ લાકડી આ લોકો મારતા હતા બરાબર એના વિડીયો પણ છે અને પાછળથી સેટલમેન્ટ કરવાના પણ વિડીયો છે એટલે કોઈને બચાવતા નહીં કોઈને પણ બચાવતા નહીં આ શરૂઆત છે જો એક પણ તપાસની અંદર કોઈને બચાવવાનો પ્રયાસ થયો માત્ર ને માત્ર આના પુરાવા શોધવાનું હું કામ કરીશ એ અસ્મિતા કામ કરશે એક એક પુરાવા બતાવીશું રાજકોટમાં દુનિયાભરના વેપારીઓ બિચારા કંઈ કઈ થાક્યા અને અગિયાર વર્ષ સુધી જે સાઈડ પોસ્ટમાં હતા એમને કોના આશીર્વાદથી રાજકોટ કમિશનરેટ અપાયું હતું એ બી તો ચેક કરાવજો હર્ષભાઈ હવે જે લોકો ચર્ચા કરી રહ્યા છે એ પણ હર્ષભાઈ તમને ગ્રાફિક સાથે જણાવી દઉં કે આ બધી આવક પોલીસને ક્યાંથી ક્યાંથી થાય છે કેટલા કેટલા સેટિંગ થાય છે અને મારી જો પુરાવા નથી આપણે ગ્રાફિક્સ મારી ટીમને કંઈ પ્લે કરે પોલીસને ક્યાંથી ક્યાંથી આવક થાય છે તો હથિયારના લાયસન્સનો આઠ થી દસ લાખ રૂપિયા ભાવ ચાલે છે સંઘવી સાહેબ તમારા ઘણા મિત્રો જોડે લાયસન્સ હશે એમનો પૂછજો કેટલા પૈસા ખર્ચી લીધા એટલે ખબર પડી જશે લિકર હેલ્થ પરમિટ દારૂ પીવાનો પરવાનો મેળવવાના પચાસ હજાર રૂપિયાથી એક લાખ રૂપિયા ભાવ ચાલે છે ગુજરાતમાં સટ્ટા બેટિંગ સટોડિયાને બેટિંગ કરવાનું પરમિશન આપે તું કરજે ભાઈ હું બેઠો છું એનો

જમીન ખાલી કરાવવાનો ભાવ દસથી વીસ ટકા ચાલે શરૂઆતમાં ધારો ઓછો હતો હવે તો એવું થઈ ગયું છે કે થી વીસ ટકા નહીં લેતા એમ કે જમીનમાં મારો ભાગ એનાથી આગળ વધી નવી એમો તો એવી આવી ગઈ કે બિલ્ડરો આખા નાખા પોલીસવાળાના પૈસેથી ચાલે બિલ્ડર ખાલી વર્કિંગ પાર્ટનર હોય અને સ્લીપ એક્ટિવ પાર્ટનર હોય પણ એમના સ્લીપિંગ પાર્ટનર પોલીસવાળા સાહેબ હોય બહુ મોટા મોટા સાહેબો હોય જેમનો પગાર બે લાખથી અઢી લાખ હોય ને એ ખબર નથી કે અહીંથી પૈસા લઈને બિલ્ડિંગમાં રોકતા જ એવી તપાસ કરજો બીજું કોઈ આરોપી પકડાય ને તો એને મેથી પાક ચખાડવાના પૈસા અને નહીં ચખાડવાના પૈસા દરેક પોલીસ સ્ટેશનમાં થાય સાહેબ દરેક પોલીસ સ્ટેશનમાં થાય તમે પૂછી લેજો પાછું આરોપીના રિમાન્ડ જ્યારે મંજૂર રિમાન્ડ માટે કોર્ટમાં લઈ જવાનો હોય એટલે કલમો થોડીક ઓછી લગાવવાની રિમાન્ડ ઓછા માગવાના આનાય ભાવ ચાલે આ બધા ભાવ હું નવું કશું લાવ્યો નથી મારો કોઈ આ પર્દાફાશ નથી આખું ગામ જાણે આખું ગામ જાણે એક એક ધારાસભ્ય જાણે એક એક સાંસદ જાણે કોઈ બોલતા નથી ખબર નથી કેમ ભાઈ આ તો આ નિર્લસતાની પરાકાષા છે અને પાછી આપણે તપાસ તપાસ તપાસની વાતો કરીએ અને તમાશો કરીએ શું થશે તો બદલી થઈ જશે એક સાહેબની શું થશે તો ક્રાઇમ બ્રાન્ચવાળાની બીજે ક્યાંક બદલી થઈ ગઈ શું થશે તો પેલા પીઆઈ સાહેબ જે ત્રીસ સિત્તેર લાખ રૂપિયા લેયા આવ્યા હતા એમની ક્યાંક બદલી થઈ જશે ભાઈ હાઈવે ઉપર હોટલો કોની ચાલે છે ને કોનું ઇન્વેસ્ટમેન્ટ છે એની તપાસ કરો ને આ બદલીઓ બદલીથી એમનો કોઈ ફરક જ નહીં પડતો થોડુંક બદલાશે એટલે પાછા થોડાક કોકની લાઇન કરીને આવી જશે કઈ કઈ બ્રાન્ચમાં કયા કયા લોકો ક્યાં મૂકવા ને એના ભાવ ચાલે છે અને હર્ષભાઈ આખું ગામ જાણે છે ફરીથી મને ના કહેતા કે સરકાર મને ના પૂછે ભાવ લાવો ભાવ બધાને ખબર જ છે મેં તો ગ્રાફિક સાથે ચલાવેલા આ સ્થિતિ છે આપણા ગુજરાતની અને એટલે જ રાત દિવસ એક કરનાર એ કોન્સ્ટેબલ હોય એએસઆઈ એસઆઈ હોય પીએસઆઈ હોય પીઆઈ હોય ડીવાય એસપી હોય ડીએસપી હશે એમની સામે પણ લોકો આંગળી કરે અને એમની સામે આગળ ન થવી જોઈએ ને એ કરવું હોય તો આ લોકો સામે નક્કર કાર્યવાહી કરજો નહીતર આજ આ જ સાહેબ કોઈ નેતાને મળી આવશે લાઈન કરી આવશે થોડાક ટાઈમ પૂરતી સાઈડ પોસ્ટિંગ થશે પાછા આવી જશે મેઇન સ્ટ્રીમમાં આ પાક્કું છે અને છેલ્લા અડતાળીસ કલાકથી આ પ્રયાસ શરૂ થઈ ચૂકેલો હોય સવાલ તો એ છે કે ધારાસભ્યએ જ્યારે કીધું બે મહિના પહેલાં તો જોડે લેખિત ફરિયાદ લઈને એન્ટી કરપ્શનની ફરિયાદ થઈ થવી જોઈએ પીએસઆઈ સામે પીઆઈ સામે આ કમિશનર સાહેબ સામે આ બધું નહીં કરે અરે ફરીથી કહું સાહેબ આ કલહાર બંગલો જોવા આવવું હોય તો તમારી જોડે આવજો અને આપણે કોઈ પણ બ્રોકરનો ભાવ પૂછીશું દસ્તાવેજ કોના નામે કરે હું બધું ચેક કરાવી લેજો તમે તાર અને પાછું આ બોરતો જુઓ મસ્તીનું માર્યું પાછું મોરપીસ મોરપીસ લગાવીને બરાબર કોના પૈસે ભાઈ એવો તો કેથી પગાર આવ્યો ઉદ્યોગપતિ કલાર બંગલો નહીં લઈ શકતો આ સ્થિતિ છે હર્ષભાઈ અને એટલે જ મોકો મળી રહ્યો છે વિપક્ષને એટલે જ મોકો મળી રહ્યો છે વિપક્ષને આરોપ લગાવવાનો કારણ કે કોઈ નક્કર કાર્યવાહી ના થાય તો વિપક્ષ આરોપ લગાવે છે આવો સાંભળો હર્ષ સંઘવી સાહેબ જગદીશભાઈ ઠાકોરે કેવા આરોપ લગાવ્યા છે જગદીશભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે જો બીજેપી ના ધારાસભ્ય ત્યારબાદ સાંસદ ત્યારબાદ એક કોર્પોરેટરે આરોપ લગાવ્યા કે રાજકોટમાં પોલીસ હપ્તાખોરી કરે છે આપ શું કહેવા માંગશો આપની પાસે કયા પ્રકારના ઇનપુટ્સ મળે છે પોલીસને લઈને આ તો એક જ શહેરમાં અને પોલીસ કમિશનર જેવી મહત્વની જગ્યા ઉપર અને રાજકોટ શહેરની ક્રાઇમ બ્રાન્ચ ઉપર આ આરોપો નથી તથ્યો વિગતો પેપરો સાથે મીડિયાએ જે લોકો આહત થયા છે આનો ભોગ બન્યા છે એ મીડિયાની સામે જે લોકો શબ્દ શબ્દ જે બોલે છે એટલે આ આરોપો કોઈ એમપી કોઈ ધારાસભ્ય કે કોઈ કોર્પોરેટરો લગાવતા નથી રોનકભાઈ આ જે બનાવો બન્યા છે એ સરકારનું ધ્યાન દોરે છે આ બનાવો એ ભારતીય જનતા પાર્ટીની ઘોર ખોજ છે આ બનાવોથી જનતા પાર્ટી ભ્રષ્ટાચારને રોકી શકતી નથી એવા પુરાવાઓ વ્યક્તિઓને પેપર સાથે આ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ જે પોતાની જાતને ગણે છે ને પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે એ ઉજાગર કરી રહ્યા છે વાત હું આપને કહેવા માગું છું જગદીશભાઈ ત્રણ વાતો સામે આવી એક તો ઉઘરાણી માટેની વસૂલી બીજી હથિયારનું લાયસન્સ લેવું હોય તો પણ હપ્તો ત્રીજું સટ્ટાબાજો સાથેનું સેટિંગ જમીન બ્રોકરો સાથેનું સેટિંગ આ તમામને લઈ તમારી પાસે શું ઇનપુટ્સ આવે છે આ પણ જનપ્રતિનિધિ છો આપને પણ લોકો મળતા હશે શું ક્યાં કહેતા હોય છે લોકો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા એમનો પક્ષ અને એના અધિકારીઓ ઓલરાઉન્ડર ધંધાના બેતાજ બાદશાહો બન્યા છે બધો જ ધંધો એમને આવડે છે બધા ધંધામાં એમને તોડ કરવો છે બધા ધંધામાં એમને ભાગીદારી કરવી છે બધા ધંધામાં પૈસા લૂંટવા છે એટલે જે ઓલરાઉન્ડર ધંધાનું સેટઅપ કરીને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર બેઠી છે એ આજથી નહીં વર્ષોથી કરી રહી છે રોનકભાઈ હું ભૂતકાળમાં આપને લઈ જઈશ ક્યાંક કોઈ એક તપાસ પંચ નિમણું ત્યાં ગુજરાતના અમદાવાદના અઢીસો બિલ્ડરોએ ક્રાઇમ બ્રાન્ચના તે જે તે વખતના અધિકારીઓ ઉપર એફિડેવિટ કરીને રાજ્ય સરકારના કોઈક વ્યક્તિનું નામ લખીને એવા એફિડેવિટ આપ્યા હતા કે આ લોકો અમારો તોડ કરે છે આટલા રૂપિયા મારી પાસેથી લઈ ગયા આટલા રૂપિયા માટે જેલમાં નાખવાની વાત કરે છે એવા અઢીસો બિલ્ડરો એને વેપારીઓએ આવા સોગંદનામા કરી અને ભૂતકાળમાં આપ્યા છે ખેર સ્વાભાવિક જ વિપક્ષને જબરજસ્ત મોકો મળ્યો છે કારણ કે આ વખતે આરોપ શાસક પક્ષના નેતાઓ લગાવી રહ્યા છે આરોપ પણ ગંભીર છે ધારાસભ્ય સાંસદ સભ્ય કોર્પોરેટરના તમામ લોકો આરોપ લગાવી રહ્યા છે ત્યારે હવે ભારતીય જનતા પક્ષનો જવાબ પણ લઈ લઈએ યજ્ઞેશભાઈ મારી સાથે જોડાયા છે યજ્ઞેશભાઈ જુઓ વિપક્ષ જે આરોપ લગાવતું હતું ને એવા શાસક પક્ષના ધારાસભ્યો મંત્રીઓ પૂર્વ મંત્રી સાંસદ લગાવે આરોપ તો ત્યાં સુધી લાગ્યો આ રાજકોટ પોલીસ કમિશનર ઉપર પોલીસ ઉપર કે હથિયારનું જે લાયસન્સ આપવામાં આવે ને એમાં રોકડી કરાય ચોક્કસ આરોપ લાગ્યાની વાત સાચી તમારી અને આરોપ જે લગાયો એ સ્થાનિક નાગરિકમાંથી કોઈએ લગાયો અને સ્થાનિક નાગરિકના પ્રશ્ન કોઈપણની વિરુદ્ધમાં હોય કમિશનરની વિરુદ્ધમાં હોય કલેક્ટરની વિરુદ્ધમાં હોય કોઈ શિક્ષકની વિરુદ્ધમાં હોય કોઈ અમારા કોઈ પદાધિકારીની વિરુદ્ધમાં હોય ચૂંટાયેલા પદાધિકારીની વિરુદ્ધમાં હોય તો ત્યાંના સ્થાનિક ધારાસભ્યશ્રીની ફરજ છે કે એ પ્રશ્નને લઈ અને સરકાર મેની રજૂઆત કરવી અને આ રજૂઆત સ્થાનિક ધારાસભ્યએ કરી એમને સંસદ સભ્યશ્રીએ ટેકો આપ્યો અને આ રજૂઆતના પગલે આજે ગુજરાત સરકાર એની તપાસ પણ કરી રહી છે અને એમાં ચોક્કસ પગલાં પણ લેવામાં આવશે રોનકભાઈ વાત એ છે કે જે સ્થાનિક પ્રશ્નો હોય ધારાસભ્ય જે નાગરિકોના એ પ્રશ્નોને ઉજાગર કરવાનું કામ ખરેખર વિરોધ પક્ષનું છે અને વિરોધ પક્ષનું આ કામ સત્તાધારી પક્ષે લઈ લીધું છે એનું એમને દુઃખ છે કારણ કે આ કામ ખરેખર એમણે કરવાનું હતું એ કામ તમે જુઓ આના અગાઉ પણ રાજેન્દ્રભાઈને પણ જે ફરિયાદો મળી તો રાજેન્દ્રભાઈએ પોતે જાતે એક્શન લીધા આજે ડેપ્યુટી કલેક્ટરને સસ્પેન્ડ કરવા સુધીની કામગીરી કરી અને આજે વલસાડ કે નવસારીની અંદર જે સ્ટેમ્પ ડ્યુટીના કે જે પ્રશ્નો બન્યા યજ્ઞેશભાઈ કેવી સ્થિતિ હશે કે પત્ર લખ્યા પછી પત્ર જાહેર કરવો પડે આ કેવી સ્થિતિમાં નકો તમારા પક્ષના ધારાસભ્ય પત્ર લખે માની લેવાય તમે કહ્યું એમ પણ એ પત્ર જાહેર કરવો પડે એનો મતલબ ભરોસો નથી એવું ભરોસો હોય જ અને ભરોસો ન હોય અને બીજું ભરોસો ન હોય તો આ આ આખું કામ જ ન કરે ધારાસભ્યશ્રી બીજી વાત છે કે છાવરવાનો પ્રશ્ન કોઈને ઉપસ્થિત થતો નથી આમાં કોઈને છાવરવાના નથી છાવરવાના હોય તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આ ન કરે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ જ્યારે સરકારમાં રજૂઆત કરી છે તો ચોક્કસ એમને ખાતરી સાથે રજૂઆત કરી છે કે આની અંદર નિકાલ કોઈપણ પ્રશ્નોનો યોગ્ય આવશે બીજું અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબે પણ બે દિવસ પહેલાં જે પ્રમાણે નિવેદન આપ્યું એમણે પણ એ જ કહ્યું કે આ જે લેખિત નિવેદન આવ્યું છે જે વ્યક્તિનું અને વ્યક્તિના નિવેદન આધારે જે ધારાસભ્ય રજૂઆત કરી છે તો મેં ગૃહમંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રીને પણ આની વિનંતી કરી છે કે આનો ત્વરિત નિકાલ લઈ અને જે પણ ગુનેગાર હોય એને પણ પગલાં લેવા જોઈએ યજ્ઞેશભાઈ આ પત્ર અત્યારે પણ રજૂઆતો બે ત્રણ મહિના જૂની છે અને આખો વ્યવહડ તો પાછો ગઈ જૂની સરકારમાં થયેલો છે ચોક્કસ આખરો ધંધો મોનોખો નહીં ચોક્કસ વહીવટ જૂનો છે ગજે છે એ કથિત વાતો છે પરંતુ અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીએ પણ આ વાતને કરી છે અને ધારાસભ્યશ્રી પોતે પણ બોલી ચૂક્યા છે કે એમને અગાઉ રજૂઆત કરી હતી પણ અગાઉ મૌખિક રજૂઆત હતી કોઈપણ વ્યક્તિની વિરુદ્ધમાં હોય કોઈપણ કમિશનરની વિરુદ્ધમાં હોય રોણભાઈ મારા તમારા કોઈની બીજી વિરુદ્ધમાં રજૂઆત હોય મૌખિક રજૂઆતને કેટલું પ્રાધાન્ય આપવામાં આવે બીજી કે જ્યારે ધારાસભ્યશ્રી પોતે પોતાના સ્ટેટથી રજૂઆતને આગળ લઈ જવી હોય તો એ કોઈપણ પુરાવા તો માગવાના જ છે એ પુરાવા એ વ્યક્તિએ આપ્યા તરતના તરત એમણે તાત્કાલિક એમણે રજૂઆત આજે મુખ્યમંત્રીને પણ કરી છે અને ગૃહ રાજ્યમંત્રીને પણ કરી છે અને આની અંદર તપાસ કરીને પગલાં પણ ચોક્કસ લેવામાં આવશે પણ જો આ પગલાં લેશો ત્યારે લેશો જગદીશભાઈ ને એમને તો સ્પષ્ટ કહી દીધું આ અધિકારી રાજના કારણે ભાજપની ગોર ખોદાઈ ગઈ આ સ્થિતિ આવી ગઈ ને જગદીશભાઈએ જે વાત કરી કે પુરાવા ટીવી માધ્યમે મૂક્યા પુરાવા ટીવી માધ્યમ નથી મૂક્યા જગદીશભાઈને મારે વિનંતી કરવાની કે તમે પક્ષના એક પ્રમુખ છો અને એકસો ને પાંત્રીસ વર્ષ જૂનો પ્રમુખ જૂના પ્રમુખ છો બીજું કે આ મુદ્દો જો તમને ખબર હતી અને તમારી જોડે હતો તો તમે કેમ સરકારમાં રજૂઆત ન કરી વિરોધ કોંગ્રેસ બાદ ભારતીય જનતા પક્ષ સાથે પણ વાત કરી પણ હવે વાત કરી લઈએ પૂર્વ એશિયાએસ હોમ એટલે કે જે ગૃહ મંત્રાલય હોય છે એની ઉપર જેમનો કાબુ હોય છે એવા પૂર્વ એસીએસ હોમ એસ કે નંદા સાથે વાત કરીએ

દુઃખદ એટલા માટે છે કેમ કે આટલા હાયર અધિકારી સામે આવી પ્રકારના એલિગેશન્સ છે એ આપણાને પોસાય નહીં અને નંબર ટુ જમીન વિવાદ જમીનના બાબત છે મને લાગે છે જ્યાં સુધી એમના એલિગેશનમાં પણ હું એટલું કહી શકું કે મારા સમયની અંદર હું જ્યારે હોમમાં હતો તે સમયની અંદર અમે આ અંગેની બહુ વિગતવાર સૂચનાઓ આપેલી હતી અને એની અંદર એવું લખેલો હતો કે જમીનના લગતા કોઈપણ મુદ્દામાં સિવાય કે કોર્ટના ઓર્ડરના અન્વયે અથવા કોઈપણ અમલીકરણ અંગેની કોઈપણ રોકઠોક કરતા હોય અને કોઈપણ જમીનના લગતા વિવાદ કે ઝઘડામાં વાયલેન્સ અથવા કોઈપણ પ્રકારની તકલીફ હોય જે કે પીસ ઓફ સોસાયટીને ઇફેક્ટ કરે આપણા માનવ જાહેર શાંતિને કદાચ અસર કરે એવી સૂચના હોય જે કે એકસો ચોરાલીસ જેવો પોઝિશન હોય એ સિવાયની કોઈ પણ સંજોગમાં પોલીસને કોઈપણ જમીન લગતા મુદ્દાઓને આ લોકો ઓર્ગનાઇઝન્સ લેવી નહીં અને કોઈપણ કમ્પ્લેન્ટ આવે તો કમિટી ગઠના કરવામાં આવી હતી કલેક્ટરના અધ્યક્ષપણે એ કમિટીને રેફર થાય અને કમિટીના ડિલિબરેશન્સના મુજબ પોલીસને કાર્યવાહી કરવાની રહેશે સર શું કારણ કે પોલીસના અધિકારીઓને જમીનના વિવાદમાં વધુ પડતો ઇન્ટરેસ્ટ હોય છે એ કદાચ બધા તો નથી લેતા પણ અમુક અધિકારીઓ કદાચ લેતા હોય તો એમને આ વ્યક્તિગત રીતે કોઈ અનુરૂપ થતું હોય એ કરતા હશે સર કેટલાક અધિકારીઓ એ પણ જોવામાં આવ્યું છે કે કમિશ સારું કમિશનરેટ લેવા માટે સારું પોસ્ટિંગ લેવા માટે લોબિંગ કરતા હોય છે આપ તો આ વિભાગને લીડ કરી ચૂક્યા છો શું કારણ હોય છે કે અધિકારીઓને આવી પોસ્ટ મેળવવા માટે લોબિંગ કરવું પડતું હોય એટલે ડિપેન્ડ કરે છે કયા અધિકારીની તમે વાત કરો છો મને ખબર નથી પણ આમાં અધિકારીઓની પોસ્ટિંગ તો નોર્મલી એમના બેકગ્રાઉન્ડ કેટલા વખતે ક્યાં ફિલ્ડ પર પોસ્ટિંગ હતો અને એની કઈ એક્સપિરિયન્સ ખૂટે છે એનું સિનિયોરિટી કેટલી છે અને એની અનુભવ કોઈ સિટીમાં થયા છે કે નહીં જિલ્લામાં કેટલા વખત થયા છે એ તમામ ધ્યાનમાં રાખીને આપણા આવી નખો નક્કી કરવામાં આવતા હોય છે ખેર પોલીસ વિભાગમાં મોટા બદલાવની જરૂર છે સિસ્ટમ બદલવાની જરૂર છે હર સંઘવી તમારામાં વિલિંગનેસ છે અને એટલે જ અપેક્ષા છે કે આ સમય છે આ દૂષણને જળ મૂળથી સાફ કરવાનો પોલીસના એ અધિકારીઓને પૂછવું જરૂરી છે કે કોના આશીર્વાદથી સટ્ટોડિયા સટ્ટા બેટિંગના સ્ટેન્ડ ચલાવે છે કોના આશીર્વાદથી બુટલે ઘરોના સ્ટેન્ડ ચાલે છે કોના આશીર્વાદ થી વ્યાજખોરોના ધંધા ચાલે છે કોના આશીર્વાદ થી જમીન ખાલી કરાવવાના ધંધા ચાલે છે કોના આશીર્વાદ થી વસૂલીના કારોબાર ચાલે છે જો તપાસ જ કરાવવાના હોય ને તો આ બધી પહેલી નજરે પહેલી નજરે દેખાતી વાતો છે અને માન્ય કમિશનર સાહેબનો બંગલો તો અમદાવાદ ગાંધીનગર એસજી હાઈવેથી થોડાક અંદર જઈએ બે કિલોમીટર અંદર જવાનું કોઈને પણ મોકલજો મારી ટીમ જોડે મોકલો હોય પચીસો વારનો એ બંગલો તમને આઈડેન્ટિફાય કરીને બતાવી દો અને કોઈ પણ બ્રોકર એનો ભાવ પૂછી લેજો એક લાખથી નીચે કે તો તમારું જૂતું મારું માથું અને જો જૂનો ખરીદેલો હોય તો પચાસ હજારનો ભાવ હશે એટલે ઓછામાં ઓછા જૂના ભાવ પ્રમાણે બાર કરોડની એ સંપત્તિ છે હવે તમે હિસાબ મેળવી લો અને જે ઇન્કવાયરી કરવાને એ સાહેબને કહેજો અને આવી ઇન્ક્વાયરી આ એક સાહેબ ઉપર નહીં બહુ બધા લોકો આવો બંગલા બનાવેલા ગાંધીનગરમાં બહુ લોકોએ ભાડે પણ આપેલા છે બહુ લોકોએ મુંબઈ દિલ્હી પુના પટના લખનઉ ક્યાં ક્યાં રોકાણ કર્યા ને એ પણ જોઈ લેજો ને એટલે બહુ બધી ખબર પડી જશે બે કે ત્રણ લાખ મહિનાના પગારની અંદર આ આટલું ધન ક્યાંથી આવે છે અને એમના શ્રીમતીજી અધિકારીજીના કે જેમને એમ કહે છે મેડમ એ મેડમ ક્યાંથી કોના કોના પૈસે વિદેશ ફરી આવે છે એ ચેક કરશો ને તો આ ગુજરાતનું દૂષણ સાફ થઈ જશે અને જનતા તમને માફ કરશે કારણ કે આ બધા જૂના પાપ હશે તમારા કાર્યકાળમાં થયું નથી કહેતો અને એટલે જ કહું છું તમે નિષ્ઠાવાન છો નિષ્ઠાથી આ તપાસનું ફોલોઅપ લેજો માત્ર બદલી પૂરતા સીમિત ના રહેતા આ બદલી કરાયેલી થોડા દાડામાં થોડા મહિનામાં ફરીથી પાછી બદલાઈ જશે કારણ કે આ બધું હોય ત્યાં બધું થાય એટલે મહેરબાની કરીને એક દાખલો બેસાડજો એક દાખલો બેસાડજો જેના કારણે મારા ગુજરાત પોલીસની

અશિતભાઈ વોરાએ રાજીનામું આપ્યું જોકે આ અસિતભાઈ વોરાએ એકલાએ રાજીનામું નથી આપ્યું પાંચ અલગ અલગ સરકારના બોર્ડ નિગમના ચેરમેનોએ રાજીનામા આપ્યા એ પૈકીનો એક અશિતભાઈ પણ હતા કારણ કે નવી ફરીથી તમામ બોર્ડ નિગમોની નિયુક્તિ થવાની છે અશિતભાઈ વોરા બહુ જાજુ યાદ કરાવવાની જરૂર નથી પેલી હાર્મોનિયમ વગાડતા હતા આપને તમામને યાદ હશે ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર ફૂટેલું એટ ક્લાર્કની પરીક્ષાનું અને એ દ્રશ્યો પણ તો બતાવીએ હાર્મોનિયમવાળા મુકેશના પરમ પ્રેમી મુકેશના અવાજની અંદર ગાવાવાળા આશિતભાઈ આશિતભાઈ એમે એમને રાજીનામું આપ્યું એમના જ કાર્યકાળમાં અનેક પરીક્ષાઓના પેપર ફૂટ્યા હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું પેલા સચિવાલય ક્લાર્કનું પેપર ફૂટેલું હવે એની ફરીથી પરીક્ષા લેવાની છે આ આશિતભાઈની અમે ટાઇટલમાં વાપરી દીધું કે આ ભાઈ અકાલપટ્ટી બકાલપટ્ટી નથી નથી આ સેટિંગ છે આ અશિત વોરાને બચાવવાનો પ્રયાસ છે એ અશિત વોરા જેના કાર્યકાળની અંદર એવા પ્રેસમાં કોન્ટ્રાક્ટ અપાયો પેપર છાપવાનો જ્યાં સીસીટીવી કેમેરા પણ નહોતા એ જેના ભરોસે સરકાર કહેતી રહી કે પેપર નથી ફૂટ્યું અને પાછળથી સાબિત થયું પેપર ફૂટ્યું છે એ અશીત દ્વારા જેમના કાર્યકાળમાં અનેક પેપરો ફૂટ્યા એ અશી દ્વારા એ પ્રેસવાળાને પેપર છાપવાનું કામ આપ્યું જેના ત્યાં ભૂતકાળની અંદર અનેક વિવાદો થયા હતા અને એ જ પ્રેસના પ્રિન્ટિંગ મેનેજરની ધરપકડ થઈ પેપર બહાર લઈ ગયા થાય એને લઈને પણ સરકારે ફરીથી કહીશ કોઈ ધાળ મારી નથી કોઈ મોટો કોઈ કોઈ મોટી ન્યાય આપ્યો નથી માત્ર ને માત્ર લીપાપોથી થઈ છે માત્ર ને માત્ર ફરી એકવાર હર્ષઘવીને યાદ કરવા પડશે અમને કહેલું જૂની સરકારના જેવા શબ્દો જૂની સરકારમાં ચમરબંધી શબ્દ હતો અમે એવું કહેવામાં આવે કોઈને બચાવવામાં નહીં આવે કોઈ મગરમસને બચાવવામાં નહીં આવે પણ જેટલી પણ પકડાઈ એ નાની માછલીઓ પકડાઈ હવે કેવા પૂરતી કાર્યવાહી થઈ ગઈ બધાની જોડે એમનું રાજીનામું પડી ગયું બધા ખુશ અમે મીડિયાવાળા પણ ચલાવી આકલપટ્ટી કરાવી વિદ્યાર્થીઓને એમણે કોઈ ન્યાય નહીં મળ્યો ભાઈ આ વાર્તા આ વાર્તા જ પોલીસે જાહેર કરવું પડશે કે અશિતભાઈએ કોન્ટ્રાક્ટ આપ્યો તો એ પ્રેસ પ્રોપર હતો કે નહીં અને અશિતભાઈની જવાબદારી હતી પ્રોપરલી પેપર લીક ન થાય એવી જગ્યાએ આપવાની એમની ભૂમિકા એ હતી પેપર લેવડાવવામાં નિષ્ફળ છે सरकार स्पष्ट करे करेन अशिकभाई शू भूमिका थी पाक साफ जीतूभाई पहिला बोलेला तो बहु बो प्रमाणित आहे बरोबर जीतूभ प्रमाणिक ती जी टाक आपली भूपेंद्र कुठं बहु प्रमाणिक माणस तो, तो कार्यकाळ पूर ना खैर जरूरी जरुरी आहे माझी डॉक्टर किरीट भाई पटेल जोडा शिक्षण शास्त्री पण काँग्रेस नेता आहे डॉक्टर परिमल भाई त्रिवेदी शास्त्री आहे भारतीय जनता पक्ष आ ખોટું તો નહી બોલી કે બધું બોલ્યા સાચું કરી અને અને ચોર ગયો રોનકભાઈ પછી કે તમને માલ પાછો આપી મને કોઈ સજા ના કરો આવું તો કઈ રીતે ચાલે આપ જાણો છો આખા કિસ્સા ને પરીક્ષા ગોપનીયતા કેટલી જરૂરી હોય છે અને પરીક્ષા સારી રીતે લઈ શકવા માટે ચેરમેન કેટલા જવાબદારો શું કાર્યવાહી થવી જોઈએ અશિત સામે રોનકભાઈ પહેલાં તો હું તમારો અને એબીપી અસ્મિતાનો આભાર એટલા માટે માનીશ કે જ્યારે શિક્ષણની અંદર અને રાજની અંદર યુવાનો માટે આવા જ્યારે કૌભાંડ થયા છે ત્યારે તમે હું તો બોલીસની અંદર કોઈપણ પ્રકારની રાજકીય શરમ રાખ્યા સિવાય કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા સિવાય તમે આવા પ્રશ્નોને વાચા આપી છે આ પ્રશ્ન તમે પણ સારી રીતે જાણો છો હું પણ સારી રીતે જાણું છું કે જ્યારે આશિત વોરા જીપીએસસીના ગૌણ સેવા પસંદગીના ચેરમેન હતા એમના સમય દરમિયાન નવથી વધુ વખતે પેપરો ફૂટ્યા ચલો કદાચ એકવાર પેપર ફૂટ્યું હોય તો ભૂલ ગણી શકાય પણ જ્યારે આવા મહત્વના પેપર હોય જ્યારે લાખો કરોડો યુવાનોના વિશ્વાસનો સવાલ હોય અને નવ નવ વખતે પેપર ફૂટે અને પેપર ફૂટ્યા પછી જ્યારે શિક્ષણ મંત્રી એવું કહેતા હોય ગૃહમંત્રી એવું કહેતા હોય કે અમે કોઈ ચમરબંધીને છોડવાના નથી આશિત વોરાએ નિર્દોષ છે અને પછી એમનું રાજીનામું લઈ લેવામાં આવે અને એવું કહેવામાં આવે કે બીજા પાંચ જણાએ રાજીનામું આપ્યા એટલે એમને પણ રાજીનામું આપ્યું તમે સારી રીતે સમજી શકો છો પ્રજા પણ સારી રીતે સમજી શકે છે કે આવા ઉચ્ચ હોદ્દા ઉપરથી એમને રાજીનામું અપાય નહીં સરકારે બચવા માટે આ રાજીનામું લીધું છે પણ રોનકભાઈ તમે કહ્યું એમ કે આ રાજીનામું એ એ બચાવ નથી એમને બચાવવાની સરકારની કોશિશ છે અને જે રીતે શરૂઆતમાં આપણે આ તમારા આ શોની અંદર અમે બેઠા હતા અને એમને તમે તબલા વગાડતા અને મુકેશના ગીતો ગાતા જોયા હતા એ વખતે કદાચ એ મુકેશના રોમાંન્ટિક ગીતો ગાતા છે અને અત્યારે એમને દર ભરે નગમે ગાવાનો વારો આવ્યો છે સરકારે તાત્કાલિક એમના ઉપર કાર્યવાહી કરવી જોઈએ માત્ર રાજીનામું ના લેવું જોઈએ સરકારમાં નૈતિક હિંમત હોય તો કોઈ સારા અધિકારીની કે નિવૃત્ત જજની કમિટી તપાસ કમિટી બનાવવી જોઈએ અને તાત્કાલિક સરકારની તપાસ કમિટીનો પણ તમને ખબર છે દસ દસ વર્ષ સુધી જજની કમિટી હોય એનો રિપોર્ટ આવતા નથી આવી કેટલીય કમિટીઓ હજુ પણ લટકી રહી છે પણ સરકારે તાત્કાલિક સમય મર્યાદાની અંદર બે મહિનાની અંદર કે એક મહિનાની અંદર આની તપાસ કરવી જોઈએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણું કરવું જોઈએ અને એટલા માટે કે નવ નવ વાર પેપર ફૂટે અને સરકાર રાજીનામું લઈ લે આ એમને બચાવવાની કોશિશ છે સરકારે આવું ના કરવું જોઈએ તાત્કાલિક એમના વિરુદ્ધમાં એફઆઈઆર કરવી જોઈએ અને એમની ધરપકડ કરવી જોઈએ ડૉક્ટર પરિમલભાઈ ત્રિવેદી પણ જોડાયા છે પરિમલભાઈ આપનું સ્વાગત છે તો શિક્ષણ શાસ્ત્રી છો અને જે યુનિવર્સિટીમાં હતા ગુજરાત યુનિવર્સિટી એને પણ આ ભાઈએ જે પેપર છાપવા આપ્યા તે પ્રેસ વિરુદ્ધ પણ ભૂતકાળની અંદર ફરિયાદ કરેલી છે આવા પ્રેસમાં પેપર છાપવાવાળાને માત્ર બાકીના લોકો રાજીનામું આપે એની જોડે જ રાજીનામું અપાય શું ફાઇલ બંધ કરવાનો પ્રયાસ છે રોડકભાઈ એબીપીના પેનલના સભ્ય માન્ય ધારાસભ્ય શ્રી ગિરીટભાઈ અને આપને મારા નમસ્કાર સૌથી અગત્યની વાત એ છે રોડકભાઈ હું તો પોલીસમાં મેં પણ ભારતીય જનતા પાર્ટીનો પક્ષ અગાઉ મૂકેલો હતો આપ એને રિવાઇન્ડ કરીને સાંભળી શકો છો અને આપે પણ આક્રમકતાથી આ મુદ્દાને પ્રજા સમક્ષ લાવ્યા છો ક્યારેય પાર્ટીએ એવું નથી કહ્યું માન્ય કિરીટભાઈ ધારાસભ્યને મારે એટલું જ કહેવાનું કે અમે ક્યારેય એવું નથી કીધું કે કોઈ પણ જગ્યાએ કોઈ ગેરરીતિ થઈ હોય અને એ ઉપર આવી હોય તો એની તપાસ સરકારે માન્ય ગૃહમંત્રીશ્રીએ જે આપે કહ્યું એ પ્રમાણે પણ કહ્યું હતું અને એ પ્રમાણે તમે જોયું હશે ચૌદથી વધારે લોકો ઉપર સજા પણ થઈ છે અને અમે એવું પણ નથી કહ્યું કે આ તપાસ પૂરી થઈ ગયેલી છે જ્યાં સુધી આ રાજીનામાની વાત છે ત્યાં સુધી મારે યાદ અપાવવું જોઈએ રોનકભાઈ કે આ અગાઉ પણ મનસુખભાઈ હોય અંકોલિયા મેડમ હોય કે પછી વલ્લભભાઈ હોય આવા અનેક પછી અત્યારે બળવંતસિંહજી હોય અનેક લોકોના રાજીનામા જે લેવામાં જે અત્યારે આપ્યા છે અને જે રાજીનામા સરકાર તરફ છે એ એક વ્યવસ્થાનો ભાગ છે એને અને જે માન્ય કિરીટભાઈએ કહ્યું કે આને અને આ જે ગૌડ સેવા મંડળનો ઇસ્યુ છે હું એને સાથે જોતો નથી આ એક પ્રોસેસનો ભાગ છે અને સરકારે તમે જોયું હશે કે આપણે ત્યાં મુખ્યમંત્રીશ્રી પણ બદલાયા છે અને કેબિનેટ મંત્રીઓ પણ બદલાયા છે તો એનો અર્થ એવો નથી કે જે બધા બદલાયા હતા એ કોઈ એમની ઉપર કોઈ આરોપો થયેલા તો ભારતીય જનતા પાર્ટી અને માન્ય પ્રદેશ પ્રમુખે પણ અગાઉ કહેલું કે આ એક વ્યવસ્થાનો ભાગ છે ને નવા લોકોને નવું સ્થાન મળે અને બે હજાર બાવીસમાં જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે નવા ચહેરાઓને પણ એક તક મળે એવો એક આ પ્રયાસ છે માટે હું માનું છું કે એને અને આજે ગૌણ સેવા મંડળના ઇશ્યુને હું સાથે નથી જોતો આ રાજીનામું એ અનેક રાજીનામાનો એક ભાગ છે બિલકુલ હું એક દાખલો આપવા માગું છું રોનકભાઈ એક મિનિટમાં કે બે હજાર તેરમાં માં માન્ય તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ ઉપર જ્યારે મનરેગાનું કૌભાંડ કોયલા કૌભાંડ ટુજી કૌભાંડના આરોપ થયા અને વિરોધ પક્ષોએ સામૂહિક રાજીનામાની વાત કરી અને એમને રાજીનામું ના આપ્યું તો તમે શું માનશો એ વખતે મનમોહનસિંહજીને માન્ય કિરીટભાઈને મારો પ્રશ્ન પૂછવો છે તો એ રાજીનામું સતત એમના દસ વર્ષના કાર્યકાળમાં જેટલા કૌભાંડો થયા ભારતીય જનતા પાર્ટી સહિત અનેક વિપક્ષોએ એમના રાજીનામાની માંગ કરી અને એમને નહોતું આપ્યું તો એમના અધ્યક્ષ શું કહેતા હતા મારો કહેવાનો મતલબ એ છે કે ગૌણ સેવા મંડળના અધ્યક્ષ સહિત રોનકભાઈ હું ભારતીય જનતા પાર્ટીનું વતી એક વાત કહેવા માંગુ છું ગૌણ સેવા મંડળના અધ્યક્ષ સહિત આ જે કોઈ પણ ફરિયાદ આવી છે જેની તપાસ ચાલી રહી છે માન્ય ગૃહમંત્રી ગૃહમંત્રીશ્રી એનો અને માન્ય પ્રદેશ પ્રમુખશ્રી એનો ઉલ્લેખ કરેલો છે જે કોઈ પણ કસુરવાર થશે એની ઉપર સરકાર આક્રમક અથવા કહી શકે અસરકારક કાર્યવાહી થશે અને મેં અગાઉ પણ કહ્યું હતું કે જ્યાં સુધી એનો અંતિમ પરિણામ ના આવે ત્યાં સુધી આપણે કોઈને દોષિત ના ઠરીએ એટલે એ વાતને હું આની સાથે જોડતો નથી હા એ વાત ચોક્કસ કે રોનકભાઈ કે તમારી વાત જ્યારે તમે એબીપીના માધ્યમથી પ્રજા સમક્ષ લાવ્યા તો સરકાર પણ એ બાબતને કૃત નિશ્ચય છે સરકારામાં આગળ પણ વધી છે હજી અંતિમ પરિણામ આવ્યું નથી તપાસ ચાલુ છે અને ભાઈ અસિતભાઈનું જે રાજીનામું જે છે એ આના આની સાથે કોઈ જોડવાનો પ્રયત્ન ના કરવો જોઈએ કારણ કે અનેક બીજા જે બોર્ડ અધ્યક્ષોના ચેરમેનોના જે રાજીનામા લીધા છે એને શું કોઈ આરોપો ઉપર એટલે આ એક પ્રોસેસ તો ભાગ છે એટલું જ મારે કેવું છે પરિમલભાઈ હું આ કહી રહ્યો છું કે આ પ્રોસેસના ના ભાગ રૂપ જ કાર્યવાહી થઈ છે આપ મારા કરતા બહુ સારી રીતે આખી સિસ્ટમને જાણો છો પરિમલભાઈ મારે ખાલી એટલું જ મને એટલું સમજાવો મોટાભાઈ સર કે એક બોર્ડના ચેરમેન એ એજન્સીને વારંવાર કોન્ટ્રાક્ટ આપી જે અગાઉ વિવાદમાં આવેલી હોય એ ચેરમેન એવા પ્રેસને કોન્ટ્રાક્ટ પેપર છાપવાનું આપે જ્યાં સીસીટીવી કેમેરા પણ ન હોય તપાસનો અવકાશ પ્રોડક્ટભાઈ ખૂબ ગંભીરતાથી મારી વાતને સમજજો તમે તમારી રીતે સાચા છો અને તમે તમારી વાત પ્રજા સમક્ષ તમારી રીતે મૂકી શકો છો પણ મારે તમને કહેવું છે કે ગૌણ સેવા મંડળમાં અને એ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિફભાઈ વોરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હતા ત્યારે કયા મુદ્દા ઉપર આપણે આવી ચર્ચા કરી તો મને એવું લાગે છે કે એક અવકાશ આપણે આપવો જોઈએ અને જ્યાં સુધી રાજ્ય સરકારે એવું કહ્યું નથી કે આ તપાસ પૂરી નથી થઈ ત્યાં સુધી આપણે એમને થોડાક ધીરજ પણ ધરવી જોઈએ તમારી વાત સાચી છે કે ભાઈ સીસીટીવી કેમેરા નથી આ નથી હું એ વાતને એમ નથી કહેતો કે તમે ખોટા છો પણ રાજ્ય સરકાર

અને તપાસના અંતે દોષિત ઠરવા પુરવાર થશે તો રાજ્ય સરકારે એવું ક્યાં કહ્યું છે કે અમે કોઈ પગલાં નથી લેવાના મારો એટલો સમય છે કે મેં અગાઉ પણ કહ્યું હતું એબીપીમાં કે તમે તમારી રીતે સાચા છો રાજ્ય સરકાર તપાસ કરી રહી છે અગાઉ મને ખબર છે અનેક યુવા નેતાઓને આમ આદમી પાર્ટીના નેતાઓ કહેતા હતા કે એમને તત્કાલીન રાજીનામું આપવું જોઈએ જ્યારે આજે સામેથી એમને રાજીનામું આપ્યું અને એના સહિત બીજા અધ્યક્ષોએ પણ રાજીનામું આપ્યું અનેક બોર્ડ નિગમોના આવો અગાઉ પણ રાજીનામા લેવાયેલા છે

જેમને અત્યારે જે ચીફ સેક્રેટરી છે એમને લેખિતમાં રિપોર્ટ કર્યો છે કે એમના કાર્યકાળમાં પેપરો બદલાયા એમબીબીએસના ફર્સ્ટ યરના આખી નાખી સપ્લિમેન્ટરી બદલાઈ અને એ દોષી છે એવું સ્પષ્ટ લખ્યું છે છતાં પણ સરકારે એમની સામે ચાર્જશીટ સિવાય કોઈ કાર્યવાહી નથી કરી ત્યારે સવાલ ઉઠે છે આ તો કેવી કટિબદ્ધતા રોનકભાઈ તમારા હું હું તો બોલીશ અને એબીપીનો અવાજ એ સરકાર સુધી પહોંચે છે એના પરિણામ મળે છે તમે પણ જાણો છો તમે એ પણ જાણો છો કે તમે જે કોઈ પણ પ્રશ્નો ભલે સરકારમાં બેઠેલા કોઈ વ્યક્તિના સાથે સામેલ હોય કે બીજા કોઈ વ્યક્તિ સાથે સામેલ હોય સરકાર એને ગંભીરતાથી લે છે સરકાર એની ઉપર કાર્યવાહી પણ કરે છે થોડોક વિલંબ થતો હશે એનો સ્વીકાર કરું છું પણ એવું રખે ને માનતા કે એબીપીમાં તમે જે કોઈ મુદ્દા ઉઠાયા હોય એને સરકાર ગંભીરતાથી લેતી નથી સરકાર ગંભીરતાથી લે છે કોઈ નિર્દોષ માણસને સજા ના થાય એનું પણ સરકારે ધ્યાન રાખવાનું હોય છે માટે હું તમને એટલી જ ખાતરી આપવા માગીશ કે તમે જે કોઈ પણ વાત કરી છે એની ઉપર સરકાર ચિંતિત છે પ્રજાનો પ્રશ્ન સરકાર જાણે છે આવનાર સમયમાં જે કોઈ પણ આવો પ્રશ્ન હશે અથવા જે કોઈ પણ આવી ઘટના હશે જે સરકારના આપના દ્વારા સરકાર દ્વારા સરકાર ઉપર ધ્યાન સરકારને ધ્યાનમાં દોરવામાં આવશે તો સરકાર એની ઉપર ખૂબ જ અસરકારક કાર્યવાહી કરશે એની હું તમને ખાતરી આપું છું પરિમલભાઈ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર કિરણભાઈ તમારી પ્રતિક્રિયા લઈ લો આ પાટણવાળા કેસમાં શું થયું આ વોરા સાહેબના બંદૂત થતા હતા ને શું થયું એનું રોનકભાઈ પરિમલભાઈ કહેતા હતા એ વાત સાથે હું સંમત એટલા માટે નથી કે એમને કહ્યું કે તપાસ થવી જોઈએ અને પછી સજા થવી જોઈએ તમે જે વાત કરી આ અશિત વોરાના પિતરાઈભાઈ બંધુ જે 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 વોરા એ એ દોષિત સાબિત થયા છે એક વાર નહીં ત્યાંની સ્થાનિક લોકલ કમિટીએ રિપોર્ટ આપ્યો એની અંદર પણ એ દોષિત છે એના પછી હાલના ચીફ સેક્રેટરી અને એ વખતના એસીએસ હોમ હોમ પંકજકુમારે રિપોર્ટ આપ્યો એની અંદર પણ સ્પષ્ટ કહ્યું છે કે બાર સપ્લિમેન્ટરી બદલાઈ છે અને એ વખતના ચેરમેન અને હાલના જે વાઇસ ચાન્સેલર છે એ દોષિત છે અને એમની સામે કાર્યવાહી થવી જોઈએ રાજ્ય સરકારે રોનકભાઈ પત્ર લખ્યો કે એક અઠવાડિયાની અંદર એનો ખુલાસો કરો એ જે રીતે જે જેને ચોર છે એ ચોર જે વોરા જે દોષિત સાબિત થયા છે રાજ્ય સરકારને પત્ર લખે છે કે તમે અમને સમય આપો એક મહિનાનો એક મહિનાના બે મહિના થઈ ગયા આજની તારીખ સુધીમાં એના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપવામાં આવી સીઆઈડી ક્રાઈમના અધિકારીનો મારા ઉપર પણ ફોન આવ્યો કે જ્યારે ચીફ સેક્રેટરી અને એ વખતના એસીએસ ઓમે તપાસ કરીને રિપોર્ટ આપ્યો હોય તો તાત્કાલિક એફઆઈઆર નોંધવી જોઈએ અને તપાસ ના થવી જોઈએ અને જે રીતે સાહેબે વાત કરી કે એમને તપાસ તો આ બાબતની અંદર તપાસ થઈ ગઈ છે અને એમણે કહ્યું કે બીજાના રાજીનામા લીધા પણ રોનકભાઈ આ તો એક મોટા ચોરને બચાવવા માટે નાના નાના જે માણસો કહેવાય એમને જો એકલાનું રાજીનામું લે તો સરકાર ઉપર આક્ષેપ થાય એટલે આ બીજા બધા બાપડા એમના લીધે આ નાના બીજા લોકોનો ભોગ લેવાયો છે પણ જે મુખ્ય આરોપી છે અથવા મુખ્ય દોષિત છે જેને રાજ્યના લાખો કરોડો યુવાનો સાથે છેતરપિંડી કરી છે એમને આ રીતે છોડવાના જોઈએ તાત્કાલિક તપાસ કરવી જોઈએ ફરિયાદ કરવી જોઈએ અને જે જે રીતે એક રોનકભાઈ નામદાર હાઈકોર્ટની અંદર ઓ ઓગણીસો પંચ્યાસીની અંદર એક રીટ થઈ હતી ત્યાં ઓબ્લિક પંચ્યાસી અને ત્યાં ઓબ્લિક ત્રણ હજાર છસો સાહીઠ અને એના આધારે રાજ્ય સરકારે અઢાર અગિયાર બે હજાર ઓગણીસો છ્યાસીના દિવસે રોનકભાઈ એક પરિપત્ર કર્યો હતો કે ડાઉટફૂલ ઇન્ટ્રીગેટિવ હોય તો તાત્કાલિક એવાને હટાવવા જોઈએ અને આ વોરાબંધુ તમે જે વાત કરી એના વિરુદ્ધમાં તો તપાસ થઈ ગઈ છે રિપોર્ટ આપ્યો છે છતાં પણ સરકાર સાચવી રહી છે એટલે મને સમજાતું નથી કે સરકારને આ બંને વોરાબંધુઓનો

બહુ બધું કામ કરી લીધું હાર્મોનિયમ વગાડજો સાંભળજો પણ સરકાર હાર્મોનિયમ સાંભળવા માટે નથી બેઠી સરકારને વિનંતી છે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર એક ને તો બચાવ્યા છે તમે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વાળાને આને મહેરબાની કરીને ન બચાવતા જો બચાવશો ને તો આનાથી મોટું કોઈ પાપ નહીં હોય વિરામ બાદ સમય થયો છે કુના માધ્યમથી દર્શકોનો પ્રતિભાવ જાણવાનો આજે અમે કુના માધ્યમથી સવાલ પૂછ્યો હતો ઉચ્ચ અધિકારીઓના ભ્રષ્ટાચારમાં શું નેતાઓની પણ મિલીભગત હોય છે આ સવાલના જવાબમાં કુ રિએક્શન ઓફ ધ ડે માટે અમે કુ યુઝરનો પ્રતિભાવ પસંદ કર્યો છે તેમણે લખ્યું છે ખાખી અને ખાદી એક થાય ત્યારે ભ્રષ્ટાચાર થવા પામે છે જે બાદ મેરી બી ચૂપ અને તેરી બી ચૂપ જેવો ગાઢ સર્જાતો હોય છે નેતાઓની મિલીભગતના કારણે ભ્રષ્ટાચાર એટલો ફૂલો ફાલ્યો છે પણ હવે ઉચ્ચ અધિકારીઓને પણ આવા નેતાઓ ખુલ્લા પાડવાનો સમય આવી ગયો છે તમે પણ હું તો પોલીસમાં તમારો અભિપ્રાય આપી શકો છો કુના માધ્યમથી અમે રોજ સવાલ પૂછીએ છીએ એબીપી અસ્મિતાઓનું કુનું એબીપી અસ્મિતાનું કુનું હેન્ડલ આપ ફોલો કરો રોજ સવાલ આવશે આપ એના ઉપર આપનો પ્રતિભાવ પણ ફરીથી કહીશ જે પણ બંને કેસ છે પોલીસનો અને ગૌણ સેવા પસંદગી મંડળનો તેના મૂળિયા સુધી અમે જઈશું કારણ કે અહીંયા ગુજરાતની અસ્મિતાનો સવાલ છે અહીંયા સવાલ સત્યનો છે અને સત્ય માટે હર હંમેશ પહેલાં પણ બોલતો તો આજે પણ બોલું છું અને આવતીકાલે પણ બોલીશ ભલેને ગમે એટલો મોટો ખેરખા આઈપીએસ ઓફિસર કેમ ન હોય કેમ ગૌણ સેવા પસંદગી મંડળના સો કોલ્ડ લાંબા સમય સુધી બેસી રહેલા અને કૌભાંડોને દબાવી રહેલા ચેરમેન ના હોય